નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આજે આપણા વિડીયોની અંદર વાત કરીશું કે ગુજરાતની અંદર આપણે ત્યાં વરસાદ હવે ક્યારે શરૂ થશે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને કેવી રીતે આગળ વધ્યું છે કેરળમાં પહોંચ્યા પછી એનું શું થયું કઈ રીતે આગળ વધે છે એની પણ આપણા વિડીયોની અંદર વાત કરીશું અને કઈ તારીખથી ગુજરાતમાં વરસાદ શરૂ થવાનો છે એની પણ આપણે વાત કરીશું ને જે ધૂળભરી આંધીની જે કંઈ વાત છે ગુજરાતની અંદર એની પણ આપણે વાત કરીશું કે શું છે તો જે લોકો અમારો વિડિયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઇક કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો હવે અત્યારે જે સ્થિતિ છે સ્થિતિ એવી કે ભાઈ અહીંયા જે છે કેરળની આસપાસ જે છે અહીંયા ચોમાસું પહોંચી ગયું અહીંયા વરસાદ પડી રહ્યો છે આ તરફના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે કારણ કે પશ્ચિમ બંગાળની એ તરફ જે છે ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે ચોમાસું બે તરફ એક અરબી સમુદ્રની બ્રાન્ચ અને એક બંગાળની ખાડીની બ્રાન્ચ એટલે આ તરફથી આગળ વધે અને આ તરફથી આગળ વધે અહીંથી આ બધા વિસ્તારોમાં આ રીતે પહોંચે અહીંથી જે છે એ આ તરફના વિસ્તારોમાં આ રીતે અહીંથી પહોંચે એથી પવનો જાય અને આ રીતે પહોંચે હવે જે સિસ્ટમો બની છે એની કેટલીક આપણે વાત કરી લઈએ ગુજરાતમાં તમને જે છે હવે આજથી કેટલાક વિસ્તારોની અંદર વાદળો દેખાવાના શરૂઆત થઈ જશે સવારના ભાગે પણ તમને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વાદળો દેખાયા હશે અને વાદળો આવતા જતા રહેશે દિવસ દરમિયાન એવી સ્થિતિ થશે પરંતુ અત્યારે જે વાત છે કે ભાઈ જે સિસ્ટમ જે ગુજરાતની આસપાસ એક બનવાની છે એ છે સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે અહીંયા લગભગ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આ રીતે પવનો આવશે એટલે આપણે ત્યાં જે છે આ તરફથી અરબી સમુદ્ર ઉપરથી પવનો આવશે ને એના કારણે એવું થશે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જે છે ગરમીમાંથી આપણે ત્યાં રાહત થશે થોડો ઘણો ગરમીનો જે પારો છે એકાદ બે ડિગ્રીમાં ફેરફાર થશે પરંતુ એને કારણે બફારો વધી જશે એટલે બફારા પ્રકારની ગરમી જે છે થવાની શક્યતા દેખાઈ રહી છે બીજું એ છે કે અહીંયા જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે બન્યું છે એને કારણે જે જે કચ્છના આ વિસ્તારો છે અહીંયા માંડવી એ તરફના જે વિસ્તારો છે અને જે દરિયાકાંઠાની આસપાસના વિસ્તારો પછી દેવભૂમિ દ્વારકાથી લઈ પોરબંદરને આ તરફના જે વિસ્તારો છે જામનગરના કેટલાક વિસ્તારો આ વિસ્તારોમાં તમને ગાઢ વાદળો જોવા મળી શકે છે એટલે બપોર પછી આજે આવતીકાલે પરમ દિવસે તમને આ સિસ્ટમને કારણે અહીંયા ગાઢ વાદળો જોવા મળી શકે છે અને આપણે ત્યાં ગરમી છે એટલે કદાચ કોઈ સૌરાષ્ટ્રના કોઈ દરિયાકાંઠા નહીં એ તરફના વિસ્તારોની અંદર કોઈ જગ્યાએ કદાચ વરસાદી વાતાવરણ થોડું ઘણું વરસાદ જેવું વાતાવરણ સર્જાય તો શક્યતા એવી દેખાઈ રહી છે પરંતુ વરસાદ આપણે ત્યાં કોઈ આગાહી અત્યારે નથી એટલે કે આવનારા ત્રણ ચાર દિવસ સુધી ગુજરાતમાં આપણે ત્યાં વરસાદ પડવાની કોઈ આગાહી નથી ભારતના બાકીના બધા રાજ્યોની અંદર વરસાદની છૂટાછવાયા વરસાદની આગાહી છે પરંતુ ગુજરાતમાં આપણે ત્યાં વરસાદની અત્યારે કોઈ આગાહી નથી હવે આપણે જે વાત કરીએ છીએ કે ગુજરાતમાં ક્યારે આગાહી કરી છે એની પણ વાત કરીશું પરંતુ એ પહેલા થોડી ચોમાસાની વાત કરી લઈએ કે અત્યારે તમે જુઓ કે આજે આપણે વાત કરતા હતા કે ભાઈ આજના તો અહીંયા જે છે ગુજરાતમાં આપણે ત્યાં વરસાદની આગાહી નથી બાકી અહીંથી આ એક તરફથી જે એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે ને આ તરફથી જે ચોમાસાના પવનો આવી રહ્યા છે એ બે ભેગા થઈ રહ્યા છે એટલે એના કારણે જે છે એ મોટા ભાગના વિસ્તાર જે છે ભારતના એ મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે છૂટાછવાયા વરસાદની શક્યતા દેખાડવામાં આવી છે બીજું જે છે કે અહીંયા લક્ષદ્વીપ અને કેરળની અંદર જે છે ત્યાં પુષ્કળ વરસાદ પડી રહ્યો છે કારણ કે ચોમાસું ત્યાં પહોંચી ગયું છે અને આ તરફના આપણે અરુણાચલ પ્રદેશ આસામ એ તરફ અને અહીંયા બંગાળના એ તરફના વિસ્તારોમાં પણ વધારે વરસાદ પડી રહ્યો છે કારણ કે ચોમાસું ત્યાં પહોંચી ગયું છે હવે ચોમાસું જે છે એ અત્યારે જે છે આપણે જે વાત કરીએ છીએ ત્યારે અહીંયા જે છે કેરળના વિસ્તારો સુધી જે પહોંચ્યું હતું આપણે એની પહેલાં પણ વાત કરી હતી વિડીયોમાં સ્થિતિ હજી એ જ છે કે ત્યાં પહોંચ્યું હતું એના પછી જે છે એ ચોમાસું હજી આગળ વધ્યું નથી એટલે અહીંયા જે છે એ ચોમાસું મીના રોજ આવી ગયું હતું ત્રીસ રોજ ચોમાસું આવી ગયું એના પછી જે છે હજી ત્રણ દિવસથી ચોમાસું એને એ જગ્યાએ અહીંયા ને અહીંયા એટલે અહીંયા જ હજી છે આ તરફ જે છે એ ચોમાસું થોડું આગળ વધ્યું હતું એટલે કે પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં જે છે એને થોડાક વિસ્તારોને એને ટચ કરી લીધા છે અહીંયા અને બાકીના આ તમામ રાજ્યોની અંદર જે છે પૂર્વોત્તરના રાજ્યોની અંદર ચોમાસું પહોંચી ગયું છે પરંતુ અહીંયા જે છે એ અરબી સમુદ્રવાળી બ્રાન્ચ જે છે એ હજી અહીંયા જ છે એટલે અહીંયાથી હજી ચોમાસું આગળ વધ્યું નથી હવે હવામાન વિભાગનું એવું કેવું છે કે ભાઈ આવનારા બે ત્રણ દિવસમાં એટલે કે હજી બે ત્રણ દિવસ સુધી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાશે અને ચોમાસું જે છે એ કર્ણાટકના કેટલાક ભાગોની અંદર તમિલનાડુના કેટલાક ભાગોની અંદર અહીંયા બાકી રહી ગયેલું છે બંગાળની ખાડીનો જે વિસ્તાર છે એમાં પશ્ચિમ બંગાળના કેટલાક વધારે વિસ્તારોની અંદર જે છે એ ચોમાસું પહોંચે એવી શક્યતા દેખાઈ રહી છે એટલે ત્રીસ મે શરૂ થયેલું જે ચોમાસું જે છે એ આમ તમે જુઓ તો ચોમાસું આમ એકાદ બે દિવસે એક જૂન કરતા એટલે એક દિવસ વહેલું પરંતુ આજે એક જૂન છે ત્યારે ચોમાસું હજી અહીંયા જ છે એટલે ચોમાસું આપણે તમે જુઓ તો સામાન્ય રીતે હજી એની સ્થિતિ જે છે એ સામાન્ય છે કોઈ મોડું આગળ વધે કેવી શક્યતા અત્યારે નથી દેખાતી પરંતુ હા એ છે કે અહીંયા જે કન્વિન્સિંગ ક્લાઉડ હોવા જોઈએ એ પ્રકારે કે એ ક્લાઉડમાં જે છે અહીંયા ઘટાડો થઈ રહ્યો છે એટલે કે વાદળો જે ગાઢ વાદળો હોવા જોઈએ એ આગળ વધે એમાં થોડો ઘણો અહીંયા ઘટાડો અત્યારે દેખાઈ રહ્યો છે એટલે ચોમાસું થંભી ગયું છે અટકી ગયું નથી પરંતુ એટલે એકદમ અટક્યું નથી પરંતુ થોડોક જે છે એ અહીંયા એ અત્યારે થંભ્યું છે એના પછી આગળ વધશે એટલે ફરીથી એકદમ આ તરફ આગળ વધવાની શરૂઆત થઈ જશે એટલે ચોમાસું જે છે એ આમ સામાન્ય રીતે આવું થતું હોય છે દર વખતે કે ચોમાસું અહીંયા પહોંચે પછી આગળ વધે થોડુંક અટકે ફરી આગળ વધે ફરી અટકે ફરી અચાનક આગળ વધી જાય એ ચોમાસું એટલે એ રીતે થતું હોય છે એમાં કોઈ એટલે નવું નથી એ પ્રકારે પરંતુ ગુજરાતની અંદર આપણે જે છે એ લગભગ ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો લગભગ જે છે એ પાંચ છ તારીખની આસપાસથી જે છે હવામાન પલટાવવાનો આપણે ત્યાં શરૂઆત થઈ જશે પરંતુ એ જે છે એ આપણે ત્યાં વરસાદ થશે ચોમાસા પહેલાંની ગતિવિધિઓ હશે એટલે ચોમાસા પહેલાંની ચોમાસું પહોંચવામાં તો હજી આપણે વાર લાગશે પણ સાત સાત જૂનની આજુબાજુથી આપણે અપેક્ષા રાખીએ કે ભાઈ ચોમાસા પહેલાંની ગતિવિધિઓ જે છે હાલની સ્થિતિ જે છે એ મુજબ એમાં કંઈ ફેરફાર થશે તો હું તમને કહીશ પણ સાત જૂનની આસપાસ જે છે એના એની આસપાસ આપણે દક્ષિણ ગુજરાતની આસપાસના વિસ્તારો જે છે એની અંદર ચોમાસાની એટલે ચોમાસા પહેલાંને વરસાદની શરૂઆત થઈ જાય એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે કે વરસાદી ગતિવિધિઓ આપણે થાય એવી શક્યતા દેખાઈ રહી છે સાત તારીખની આસપાસ બાકી અત્યારે જે છે એ અહીંયા વરસાદ પડી રહ્યો છે આ તરફ વરસાદ પડી રહ્યો છે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આપણે આ તરફથી પવનો આવશે તો આપણે ગુજરાતની જે વાત કરતા હતા કે ભાઈ ગુજરાતમાં જે ત્રણ જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે અને ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે ધૂળભરી આંધી આવશે અને તોફાન આવશે ગુજરાતની અંદરને શું થશે પરંતુ આપણે વાત કરીએ કે એકચ્યુઅલી શું આગાહી કરી છે હવામાન વિભાગે હવે જે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ અહીંયા જે છે એ કચ્છના જે વિસ્તારો છે એ બનાસકાંઠાના વિસ્તારો છે પાટણના વિસ્તારો છે ને સુરેન્દ્રનગરના વિસ્તારો છે એની અંદર ધૂળભરી આંધી આવશે ધૂળભરી આંધી આવશે એટલે કે પવનની સાથે ધૂળ ઉઠશે એટલે ધૂળ આવશે આ તરફથી એટલે એની અંદર અહીંયા આપણે જે છે આ બધો જે વિસ્તાર છે ખાલી બધો વિસ્તાર છે ઘણો બધો વિસ્તાર અહીંયા સુરેન્દ્રનગરના બધા રણનો જે વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો એટલે એના ઉપરથી ઝડપી પવનો ફૂંકાશે એટલે એની સાથે ધૂળ ઉઠશે ધૂળભરી આંધી આવશે તોફાન આવશે એટલે આપણે ત્યાં તોફાનની પરંતુ એ જે છે ઝડપી પવન ફૂંકાશે ને એની સાથે ધૂળ ઉડવાની શક્યતા આ બધા વિસ્તારોમાં રહેલી છે લગભગ આપણે ત્યાં જે છે એ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાય એવી શક્યતા છે એથી વધારે કોઈ શક્યતા નથી કે સાઠ સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય કે તોફાન જેવી શક્યતા નથી એના સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તમે જુઓ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જે છે એ આ જે ચિહ્ન આપ્યું છે એનો મતલબ છે કે ઝડપી પવન ફૂંકાશે એટલે પવનની ગતિ વધારે રહેશે થોડીક સામાન્ય જે રેતી હોય એના કરતાં વધારે રહેશે એટલે ત્રીસ પાંત્રીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ઘણા બધા વિસ્તારોમાં તમને જે છે એ પવન અનુભવાશે એટલે આ બધા વિસ્તારોની અંદર જે છે આપણે ત્યાં પવન અનુભવાશે ગરમી જે છે એ ખાસ કરીને આપણે ત્યાં અમદાવાદ છે ગાંધીનગર છે એના પછી સુરેન્દ્રનગર છે પછી રાજકોટના વિસ્તારો છે આ તરફ બનાસકાંઠાના વિસ્તારો છે એની અંદર અને પછી ખેડા આણંદ અને વડોદરાની અંદર આ તરફના જે વિસ્તારો છે એની અંદર ગરમી વધારે રહેશે અહીંયા તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રીની તેતાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે સુરેન્દ્રનગરમાં બેતાલીસ તેતાલીસ રાજકોટની અંદર ચાલીસ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ તાપે રહેવાની શક્યતા દેખાઈ રહી છે તો આ જે સ્થિતિ છે એ મુજબ આપણે જે વાત કરતા હતા એ મુજબ કે સાત તારીખની આસપાસ આપણે ત્યાં ચોમાસા પહેલાની ગતિવિધિઓ શરૂ થઈ એવી શક્યતા દેખાઈ રહી છે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો